સુરતની વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટના દુકાનદારની જાણ બહાર દુકાનમાં કામ કરતા કર્મચારીએ બે લાખથી વધુનો મુદ્દામાલ બહાર કાઢી બારોબાર વહેંચી મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં વરાછા પોલીસે માલ લેનાર અને માલ વેચનાર કર્મચારીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતમાં દુકાનદારની જાણ બહાર કર્મચારીઓ બારોબાર માલ વેચી દેતા હોવાની અનેક ઘટનાઓ બનતી રહે છે તેવી જ એક ઘટના ફરી સામે આવી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ગુડ ડે નામના દુપટ્ટા અને શૂટિંગ શર્ટિંગની દુકાન ચલાવતા વેપારી સંજયકુમાર જામણાણી અને નરેશ આહુજા નામના વ્યક્તિને કામ પર રાખ્યા હતા અને દુકાનની એક ચાવી સંજયભાઈ પાસે તેમજ એક ચાવી નરેશ આહુજા પાસે રહેતી હતી આ ભરોસાનો ફાયદો ઉઠાવી નરેશ આહુજાએ વહેલી સવારે દુકાનમાં રહેલ સો લાખના દુપટ્ટાનો માલ વેપારીની જાણ બહાર કાઢી લઈ ચોક બજારની સિલ્ક સાગર માર્કેટના દુકાન ચલાવતા અબુકર મોયુદ્દીન શેખને વેચી માર્યો હતો જોકે વેપારી સંજયભાઈને શક જતા તેણે દુકાનના સીસીટીવી તપાસ્યા હતા અને સ્ટોક ચેક કરતા કારોબાર વેચાઈ ગયો હોવાનું જાણતા તેમણે દુકાનના કર્મચારી સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી ના આધારે વરાછા પોલીસે માલ વેચનાર કર્મચારી અને માલ ખરીદનાર વેપારીની પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી અને સવા બે લાખના દુપટ્ટાનો મુદ્દામાલ મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી